नमस्कार, आपनो हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चेनलमां। आज आपणे धोरण 7માંના विज्ञान विषयनो पाठ 3 रेसाथी कापड़ सुधीनुं स्वाध्याय पोथीनुं संपूर्ण सोल्यूशन आ विडियोना माध्यमथी शीखवाना छे। चेनल पर नवा व्यूअर हो तो चेनल सब्सक्राइब कर लेजो, बेल आइकन प्रेस कर जेथी शीखी सको। सौथी पहेला प्रश्न पहेलो छे, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधी तेनो क्रम अक्षर प्रश्न सामे पहेला बॉक्समां लखवानो छे। पेलो प्रश्न पूछो छे, कया प्राणीनुं ऊन तिबेट अने लडाखमां वधु प्रचलित छे? तो ए छे याक। बीजो प्रश्न, क्याना पहाड़ी क्षेत्रोमांथी मळती अंगोरा बकरीनी ऊन मळे छे? तो ए छे जम्मू ने काश्मीरनी। त्रीजो प्रश्न, दक्षिण अमेरिकामां कया प्राणीओमांथी ऊन प्राप्त करवामां आवे छे? तो ए छे अल्पाका अने लामामांथी। चौथो प्रश्न, ऊनना रेसा साना बनेला छे? तो ये प्रोटीनना। पांचमो प्रश्न, रेशमना पतंगियाना जीवन चक्रनी ईंडा पछीनी अवस्था कई छे? तो ये डिंब। प्रश्न छठो, रेशम मेळवा माटे रेशमना कीड़ा उछेरवाना उद्योग ने शू कहे छे? अने कहे छे सेरिकल्चर। प्रश्न सातमो, नीचेनामांथी कया रेसा बळे छे त्यारे वाळ बढ़ता होय विवास आवे छे? तो ये ऊन। प्रश्न आठमो, टसर ए सानी जाति छे? तो ये रेशमनी। नवमो प्रश्न, रेशमना तार काढ्या पछी तेमांथी दोरो के पातळा वणेला तार बनावानी प्रक्रियाने शुं कहे छे? तो ये कहे छे रीलिंग प्रक्रिया। प्रश्न बीजो खाली जग्या पूर्ण छे। पहली खाली जग्या, खाली जग्या ने खाली जग्या प्राणी ज रेसा छे? तो ये ऊन अने रेशम। बीजी खाली जग्या, रेशमना रेसा रेशमना कीड़ाना खाली जग्यामांथी मळे छे? तो ये कोसेटामांथी। ત્રીજી ખાલી જગ્યા, પશ્ચિમની શાલ ખાલી જગ્યાના વાળમાંથી બનાવવા છે? તો એ છે કશ્મીરી બકરીના વાળમાંથી। ચોથું, ખાલી જગ્યાને ગરમ પાણીમાં મૂકી તેમાંથી રેશમના તાર છૂટા પાડવામાં આવે છે? તો છે રેશમના કોસેટાને ગરમ કરીને। ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। પહેલું, રેશમના પતંગિયાના જીવનક્રમની કઈ અવસ્થા રેશમના તાર મેળવવા માટે અગત્યની છે? તો છે કોસેટો। बीजू, रेशमना कीड़ानो खोराक शुं छे? तो छे शेतूरना पान। त्रीजो प्रश्न छे, रेशमना उद्योगनी प्रथम शुरुआत कया देशमां थई? तो ए थई चीनमां। चौथुं, रेशमना कीड़ाना उछेर अने संवर्धनने शुं कहे छे? तेने कहे छे सेरिकल्चर। पांचमो प्रश्न, कुदरती रेशमने बाळवाथी केवी वास आवे छे? तो वाळ बळવાની ગંધ જેવી વાસ આવે છે। છઠ્ઠો પ્રશ્ન, શેતૂરનું વૈજ્ઞાનિક નામ શું છે? તો છે મોરસ આલ્બા। પ્રશ્ન ચોથો, વિધાન ખરા હોય તો સાચાની નિશાની, ખોટા હોય તો ખોટાની નિશાની કરવાની છે। પહેલું, ઊન એ ઉષ્મા સુવાહક છે, તો વિધાન ખોટું છે। બીજું, ઊન સંશ્લેષિત રેસા છે, વિધાન ખોટું છે। ત્રીજું, ઊન અને રેશમ એ પ્રોટીનના બન્યા છે, તો વિધાન સાચું છે। ચોથું, કોસેટામાંથી રેશમના રેસા મેળવવાની ક્રિયાને સિલ્વર કલ્ચર કહે છે, તો વિધાન ખોટું છે। પાંચમું, રેશમના કીડાની ઈયળ પછીની તરતની અવસ્થા રેશમનું પતંગ્યું છે, તો વિધાન ખોટું છે। છઠ્ઠું, ડીંબને કેટરપિલર પણ કહે છે, તો વિધાન સાચું છે। સાતમું, રેશમના કીડાનો ખોરાક સામાન્ય રીતે શેતૂરના પાન છે, તો વિધાન સાચું છે। પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, ભારતમાં કયા પ્રાણીઓના શરીર પરના વાળમાંથી ઊન મેળવવામાં આવે છે? તેનો જવાબ છે, ભારતમાં ઘેટા બકરી યાક અને ઊંટના વાળમાંથી ઊન મેળવવામાં આવે છે। બીજો પ્રશ્ન, ઘેટાની ભારતીય પ્રજાતિને જે 3 નામ આપવાના છે, તો એ છે લોહી, રામપુર, બુશાપર, નાલી, બાખરવાલ, મારવાડી, પાટણવાડી જેવા ઘેટાને ભારતીય પ્રજાતિના નામ છે। ત્રીજો પ્રશ્ન, રેશમના કીડાના જીવનચક્રની અવસ્થાઓ જણાવો, તો રેશમના કીડાના જીવનચક્રની અવસ્થાઓ 4 છે। પેલું છે ઈંડું, બીજું ડીંબ એટલે કે ઈયળ બની, પછી પ્યુપા અને છેલ્લે બને છે ચોથું રેશમનું પતંગિયું। ચોથો પ્રશ્ન, ઊન આપતા પ્રાણીઓના શરીર પરના ઘટવાળને કાર્ય શું છે? તે જવાબ છે, ઊન આપતા પ્રાણીઓના શરીર પરના જે ઘટવાળ છે એ પ્રાણીઓને હૂંફ પૂરી પાડી અને ઠંડી સામે રક્ષણ આપે છે। પાંચમો પ્રશ્ન, કશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સામાન્ય રીતે શાના માટે વપરાય છે? તો જવાબ છે, કશ્મીરી બકરીઓ વડે મળતું ઊન પશ્ચિમની શાલ બનાવવા માટે વપરાવા માટે
આનો ઉપયોગ થાય છે. પ્રશ્ન છઠ્ઠો, ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેતા છતાં એને ઈજા કેમ ન થતી? તેનો જવાબ છે, ઘેટાના શરીર પરની રૂવાટી અને પાતળી ચામડીનું સૌથી ઉપલું સ્તર એ મૃત કોષોનું બનેલું હોવાથી તેને ઉતારી લેવાથી એને ઈજા થતી નથી. પ્રશ્ન સાતમો, બર એટલે શું? તો કે ઊનના વાળ સાથે જોવા મળતા નાના નાના રૂવાટીવાળા તંતુ હોય છે, જેને વાળમાંથી કાઢી લેવામાં આવે છે, તેને બર કહે છે. પ્રશ્ન આઠમો, રેશમના દોરા કેવી રીતે બનાવવામાં આવે છે? જેનો જવાબ છે, રેશમના કોસેટોમાંથી રેશમના તારને જુદા પાડીને તેને લપેટીને એટલે કે વીંટાળીને રેશમના દોરા બનાવવામાં આવે છે. પ્રશ્ન છઠ્ઠો છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, ઊન આપતા પ્રાણીઓ વિશેના સામાન્ય સમજ આપવાની છે. તો જવાબ છે, ઊન આપણને ઘેટા, બકરા, યાક, ઊંટમાંથી પ્રાપ્ત થાય છે, પરંતુ મોટાભાગે ઘેટાના ઊનનો ઉપયોગ વધારે થાય છે. ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા રૂવાળા વાળ જ ધરાવે છે. આવી જાતિના ઘેટાના ઊન મેળવવા માટે એને પાળવામાં આવે છે. તિબેટ અને લડાખ જેવા પ્રદેશમાં યાક નામના પ્રાણીઓનું ઊન પ્રચલિત છે. જમ્મુ અને કાશ્મીરની પહાડી પ્રદેશમાં અંગોરા બકરીમાંથી અંગોરા ઊન મેળવવામાં આવે છે અને કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સારી જાતિનું અને સુંવાળું હોય છે. તેમાંથી સુંવાળી પાતળી પશ્મિની શાલ મેળ બનાવવામાં આવે છે. ઊંટના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ થાય છે. દક્ષિણ અમેરિકામાં લામા અને અલ્પામા કા જે પ્રાણીઓ છે એ ઊન આપે છે. બીજું છે, સારી ગુણવત્તાવાળું ઊન મેળવવા ઘેટાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? તેનો જવાબ છે, ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુંવાળા વાળ ધરાવે છે. ખાસ કરીને આવી જાતિના ઘેટાઓની એટલે માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુંવાળા વાળ ધરાવતા બચ્ચાને જન્મ આપે. સુંવાળા વાળ ધરાવતા ઘેટાઓનું ઉત્પન્ન થાય માટે પિતૃ પસંદગી આ પ્રક્રિયામાં પસંદગી લક્ષી પ્રજનન કહેવામાં છે. પ્રશ્ન ત્રીજો છે, ઊન માટે ઉછેરવામાં આવતા ઘેટાને કેવો ખોરાક આપવો જોઈએ? તેનો જવાબ છે, ઘેટા તૃણાહારી પ્રાણી છે. તે ઘાસને વનસ્પતિને પાંદડા ખાય છે. ઘેટા બકરા પાળનાર તેને પોષણક્ષમ આહાર આપે છે. સામાન્ય રીતે તે ઘેટાને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, તેલેબિયાનો ખોળ, પાપડી તથા ખનિજ દ્રવ્યો ધરાવતા ખાણ ખવડાવે છે. શિયાળાની ઠંડીમાં ઘેટાઓને ઘરની અંદર રાખે છે અને તેમને પાંદડા, અનાજ અને સૂકો ચારો ખવડાવે છે. પ્રશ્ન ચોથો, ઘેટાના શરીર પરના વાળથી શરૂ કરીને ઊનના દોરા મેળવવાની ક્રિયા વિધિના વિવિધ સોપાન એટલે કે તબક્કા જણાવો. તેનો જવાબ છે, ઘેટાના શરીર પરથી વાળથી શરૂ કરીને ઊનના દોરા મેળવવાની ક્રિયાવિધિના એટલે કે વિવિધ સોપાન નીચે મુજબ છે. પહેલું છે કાતરણી એટલે કે ઊન ઉતારવું, બીજું ઘસવાની પ્રક્રિયા, ત્રીજું વર્ગીકરણની ક્રિયા, ચોથું ફરી ઘસવાની પ્રક્રિયા અને સૂકવવાની, પાંચમું રંગવાની ક્રિયા અને છઠ્ઠી છે કાંતવાની ક્રિયા. પ્રશ્ન પાંચમો છે, ઊન ઉતારવાની ક્રિયા વિશે ટૂંકમાં સમજ આપો. તેનો જવાબ છે, ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે. આ ક્રિયાને કાતરણી કહે છે એટલે કે ઊન ઉતારવાની ક્રિયા. કાતરણી માટે વાળ કાપવા માટે મશીનનો ઉપયોગ કરે છે. તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ને સામાન્ય રીતે ગરમીની ઋતુમાં ઘેટાના વાળ કાપવામાં આવે છે. શું કામે? તો કે વાળ કાપવાથી ઘેટાને ઈજા થતી નથી મશીનથી, અને ગરમીને દિવસોમાં કાપવામાં એટલે એને ઠંડીથી રક્ષણ એ મળે, એટલે થોડા દિવસમાં ઘેટાને નવા વાળ ઉગી જાય છે અને એ ઊન આપતું થઈ જશે. પ્રશ્ન છઠ્ઠો છે, રેશમનો કીડો કેવી રીતે રેશમના તાર તૈયાર કરે છે તે જણાવો. તેનો જવાબ છે, રેશમનો કીડો એટલે કે કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે. તેને કોષિત અવસ્થા એટલે પ્યુપા કહે છે. તે પોતાની આસપાસ ઝાડું રચે છે જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજીના આઠ આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે.
આ દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તંત્રણાઓનો સ્ત્રાવ કરતો જાય છે. તે હવાના સંપર્કમાં આવતા જ સખત રેશમનો તાર બને છે. કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તેમાંથી કોસેટો બને છે. આ કોસેટોમાંથી રેશમના તાર મેળવવામાં આવે છે. સાતમો પ્રશ્ન, કોસેટામાંથી રેશમના તાર કેવી રીતે મેળવવામાં આવે છે? તેનો જવાબ છે, રેશમનો કીડો તેની પ્યુપા અવસ્થા દરમિયાન પોતાના શરીર પર તાર વીંટાળે છે અને કોસેટો બનાવે છે. આ કોસેટાને મોટી સંખ્યામાં એકઠા કરી તેમને તડકામાં રાખવામાં આવે છે અથવા તો પાણીમાં ઉકાળવામાં આવે છે. આ પ્રક્રિયામાં રેશમના તાર અલગ પડી જાય છે. રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયા એટલે કે રેશમની રીલિંગ પ્રક્રિયા કહે છે. આ રીતે રેશમના તાર મેળવી શકાય છે. પ્રશ્ન સાતમો, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પહેલું છે, ઊન મેળવવા ઘેટાના વાળની કટાઈ ગરમ ઋતુમાં કરવામાં આવે છે, કારણ આપો. તેનો જવાબ છે, ઘેટાના વાળ ઠંડીની ઋતુમાં ઊફ આપે છે. જો ઠંડીની ઋતુમાં ઘેટાના વાળની કટાઈ કરવામાં આવે તો ઘેટાને ઠંડી સામે રક્ષણ મળે નહીં. ગરમ ઋતુમાં ઘેટાને ઠંડીથી રક્ષણ મેળવવાની જરૂરિયાત હોતી નથી. તેથી ઊન મેળવવા ઘેટાના વાળની કટાઈ ગરમ ઋતુમાં કરવામાં આવે છે. બીજો પ્રશ્ન, રેશમના તાર મેળવવા રેશમના કોસેટોને ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે, કારણ આપો. તેનો જવાબ છે, રેશમના કીડાને કેટરપિલર પોતાની જાતને રેશમના તાર વડે ઢાંકી દેવાથી વીંટળાયેલા તારથી કોસેટો બને છે. કોસેટામાં પ્યુપાને વિકાસ થાય છે અને છેવટે રેશમના તાર કાપી એ પતંગિયું બહાર નીકળે છે. આમ થતાં રેશમના તાર કપાઈ જાય છે. આથી જ પ્યુપામાંથી પતંગિયું બને તે પહેલાં તેને ઉકાળી પાણીમાં નાખી કોસેટો રેશમના તાર મેળવી લેવામાં આવે છે. તેથી રેશમના તાર મેળવવામાં રેશમના કોસેટાને ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે. પ્રશ્ન આઠમો છે, તફાવતના બે મુદ્દા લખો, ઊન અને રેશમનું. પહેલું છે, ઊન ઘેટાના વાળમાંથી મળતા રેસામાંથી બને છે, જ્યારે રેશમ એ કોસેટામાંથી મળતા રેસામાંથી બને છે. ઊન તેમાંથી શાલ, સ્વેટર, મફલર વગેરે બનાવવામાં આવે છે, જ્યારે રેશમમાંથી રેશમી સાડી, જબ્બા વગેરે બનાવવામાં આવે છે. પ્રશ્ન નવમો છે, જોડકા જોડો. ઘસવાની ક્રિયા તેને કહેવાય છે કાપેલા ઊનને સાફ કરવાની ક્રિયા. શેતુરના પાંદલા તો એ છે રેશમના કીડાનો ખોરાક. યાક તો એ ઊન આપતું પ્રાણી છે. કોસેટો એટલે કે રેશમનો તાર ઉત્પન્ન કરે છે. પ્રશ્ન દસમો છે, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. રેશમના કીડા એટલે કે પતંગિયાના જીવનચક્રની વિવિધ અવસ્થાઓ વર્ણવો. તો સૌથી પહેલાં એના ઈંડા હોય, ઈંડામાંથી ડીંભ બને, પછી કોસેટો બને, કોસેટોમાંથી પ્યુપા બને અને પછી પતંગિયું. તો એ જ રીતના આપણે લખ્યું છે કે રેશમના કીડા એટલે કે પતંગિયાના જીવનચક્રની ચાર અવસ્થા છે. પહેલું ઈંડું, બીજું ડીંભ એટલે કે રેશમની ઈયળ, પછી ત્રીજું છે પ્યુપા, ચોથું રેશમનું પતંગિયું. પહેલું છે ઈંડું વખતે શું થાય તો કે રેશમના કીડાની જીવનચક્રની આ પ્રથમ અવસ્થા છે. માદા રેશમનું પતંગિયું શેતુરના પાંદડા પર ઈંડા મૂકે છે. બીજું પછી ડીંભ, તો કે ઈંડું સેવવાની તેમાંથી ડીંભ એટલે કે કેટરપિલર કે રેશમની ઈયળ બહાર આવે છે. તે શેતુરના પાંદડા ખાઈને ખૂબ મોટી થઈ જાય છે. 25-30 દિવસ સુધી શેતુરના પાન ખાઈ લીધા પછી તેનું ખાવાનું છોડી દે છે અને તે સુષુપ્ત બની જાય છે. ત્રીજું પ્યુપા બનેમાંથી, તો સુષુપ્ત કેટરપિલર હવે ત્રીજી અવસ્થા એટલે કે પ્યુપામાં પ્રવેશે છે. તે પોતાના માથાને અંગ્રેજી આઠ આકારમાં એક ઈંડા એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તાંતણાનો સ્ત્રાવ કરે છે. તે હવાના સંપર્કમાં આવતા તે સખત રેશમનો તાર બને છે. કેટરપિલર રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં રૂપાંતરિત થાય છે. તેના આ રેશમના તારને આવરણને જ કોસેટો કહેવામાં આવે છે. ચોથી અવસ્થા રેશમનું પતંગિયું, તો કે પ્યુપાને હવે પછીનો વિકાસ આ કોસેટોમાં જ થાય છે. કોસેટોમાં પ્યુપા વિકસી રેશમના પતંગિયા સ્વરૂપે તે કોસેટો તોડી બહાર આવે છે. પ્રવૃત્તિમાં છે, એવા પ્રાણીઓ ચિત્ર ચોટાડો જેના વાળ ઊન તરીકે ઉપયોગમાં થાય. ઘેટું, અંગોરા બકરી, કશ્મીરી બકરી, યાક, ઊન, સસલું, લામા અને અલ્પાકા એના આ ચિત્ર લગાડવાના છે. બીજો પ્રશ્ન પ્રવૃત્તિનું છે કે ભારતમાં અને વિશ્વમાં ઊન આપતા જુદા જુદા પ્રાણીઓના સ્થાનની નોંધ કરો. ઘેટા તેનું સ્થાન શું છે? કે જમ્મુ અને કાશ્મીરમાં, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, સિક્કિમ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ,
અને ભારતની બહાર તો ચીન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં છે. બકરી તો જમ્મુ કાશ્મીરમાં, ચીનમાં, નેપાળમાં. યાક તો લડાખ અને તિબેટમાં. ચીરુ એટલે એન્ટીલોપ જેને કહે છે તો એ તિબેટમાં છે. સસલું અંગોરા એ જમ્મુ અને કાશ્મીરમાં થાય છે. ઊંટ તો એ રાજસ્થાન, તુર્કી, મંગોલિયા, સીરિયા અને ચીનમાં. લામા અને અલ્પાકા એ દક્ષિણ અમેરિકામાં થાય છે. ત્રીજો પ્રશ્ન છે, શુદ્ધ રેશમ, કૃત્રિમ રેશમ અને ઊનના દોરાને સળગાવવી તેની ગંધની સરખામણી કરો. પદ્ધતિમાં શું છે? તો કે શુદ્ધ રેશમ, કૃત્રિમ રેશમ અને ઊનના નાના દોરા લઈ કાળજીપૂર્વક સળગાવો એને. બીજું, બળતી વખતે તેની ગંધમાં શો તફાવત છે પારખો. તો અવલોકન કરતાં જણાશે કે શુદ્ધ રેશમ અને ઊનના દોરા બળવાથી વાળ જેવા બળતા હોય એવી ગંધ આવશે, જ્યારે કૃત્રિમ રેશા દોરાને બળવાથી પ્લાસ્ટિક બળવાની ગંધ આવશે. આ એમાં તફાવત થઈ જાય છે. તો આ તો પાઠ ત્રીજો નું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.